શહેરમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં હોબાળો થયો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ હંગામો કર્યો. સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબાએ વિરોધ દર્શાવ્યો. તેઓએ કહ્યું કે અમારું સન્માન જાળવવામાં નથી આવતું. તો ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું અને ચૂંટણી બાદ યોજાયેલું આ સંમેલન ખૂબ જ મહત્વનું માનવામાં આવતું હતું ક્ષત્રિય સમાજનું. પરંતુ તેમાં પણ હોબાળાની ઘટના સામે આવી. પદ્મિનીબાને જે સ્ટેજ પર મહેમાનોને બેસાડવામાં આવ્યા હતા અને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યાં સ્થાન ન આપવામાં આવ્યું, જેને કારણે પદ્મિનીબાએ હોબાળો મચાવ્યો. પદ્મિનીબાનું કહેવું હતું કે તેમનું સન્માન જાળવવામાં નથી આવતું અને આ સન્માનની લડાઈમાં તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે. ઉદય, ક્ષત્રિય સમાજના સંમેલનમાં પદ્મિનીબા દ્વારા હોબાળો કરવામાં આવ્યો, શું હતી ઘટના, ત્યારબાદ થયું શું? જો વાત કરવામાં આવતા, આજે ગોટા ક્ષત્રિય ભવન ખાતે એક સંમેલન મંચ જે છે લોકોના માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને પૂર્ણ થયો ત્યારે બાદ જે છે પદ્મિનીબા અચાનક સ્ટેજ પાસે આવી ગયા હતા અને એવું જણાવવા મળ્યા હતા કે પેલા ભાઈ મારું અપમાન વારંવાર કરી રહ્યા છે. આ પહેલા પણ મારી ગાડીની ચાવી લઈ લીધી હતી, આજે પણ મારું અપમાન કર્યું, આવો વિરોધ જે છે એનો પોતાનો વ્યક્ત કર્યો હતો. ત્યારે આ મામલો સામે આવતાની સાથે જ ક્ષત્રિય આગેવાનો એમને સમજાવી અને બહારની તરફ એમને મોકલી આપ્યા. જી બિલકુલ, આભાર અદય.